બાપાનો ફોટો જોઈએ, જે ઓરિજિનલ ફોટો છે, એક ધોળિયાનો પાડેલો ફોટો છે, ડેનમાર્કનો એક ડેનિસ કરીને ઇન્ડિયા આવ્યો અને એને સ્ટુડિયો ચાલુ કરવો, એટલે એન્સન એન આનંદજી એણે એક સ્ટુડિયો ચાલુ કર્યો આપણા ઇન્ડિયનને પાર્ટનર બનાવીને રાજકોટમાં. બાપાને હયાતીની આ વાત છે. પછી આનંદજી જે આપણો હિન્દુ હતો એ અને ડેનિસ ડેનમાર્કનો નક્કી કરે કે પહેલો ફોટો કોનો પાડીએ. તો જે આનંદજી હતો એણે કીધું કે ભાઈ અમારા જલારામ બાપા હાજરા હાજુર છે, હાલતું ચાલતું તીર્થ છે, સંત છે, તો આપણે એનો પહેલો ફોટો એનો પાડીએ. એટલે બંને આપણે કહીને આપણી ભાષામાં બોણી કરવી, તો કે પહેલા જાઈએ વીરપુર અને જલારામ ભગતનો પહેલો ફોટો પાડીએ. બંને વીરપુર આવે છે, બાપા તો ભૂખ્યા દુખ્યાની સેવા કરે છે. એટલે ઓલો ડેનિસ અને આનંદજી એમ બાપાને રિક્વેસ્ટ કરે છે કે બાપા એક ફોટો. પણ જલારામ બાપાને કહેવામાં આવ્યું કે જલારામ ભગત આવો ને એક મિનિટ, કેમ ભાઈ શું, તમારો ફોટો પાડવો છે. અને જ્યારે જલારામ બાપાને એમ કહેવામાં આવ્યું કે તમારો ફોટો પાડવો છે, તો બાપાએ હસીને કીધું અરે મારો તો કંઈ ફોટો પાડવાનો હોય, બાપાની સિમ્પલિસિટી જો, અરે મારો ફોટો થોડો પડાય, ફોટો પાડવો હોય તો રામ ન પાડો ને, મારો ફોટો થોડો હોય. આનંદજી અને ડેનિસ રિક્વેસ્ટ કરે કે ના બાપા, જલારામ ભગત અમે નક્કી કર્યું છે કે અમારા સ્ટુડિયોનો પહેલો ફોટો તો તમારો જ. બાપા કે ના ના ભાઈ, મારામાં એવું શું છે, તમે મારા ફોટા પાડો. બહુ આજીજી કરે છે, પગ પકડી લે છે, ને ત્યારે જલારામ બાપા અને બાપાનું ચરિત્ર એમ કહે કે જલારામ બાપાએ કીધું અરે મારામાં તો એવું શું છે કે મારા ફોટા પાડો, આ વૃક્ષોના ફોટા પાડો. અને ત્યારે એ વીરપુરની જગ્યામાં કબૂતર ચણતા હતા, તો બાપાએ આંગળી ચીંધીને કીધું કે આમાંય મારો રામ છે, ફોટા પાડવા હોય તો આવા આ પારેવાના ફોટા પાડો, કેવા રૂપાળા લાગે છે. પણ એ ઓલો ધોળિયો બિચારો પ્લીઝ પ્લીઝ હાથ જોડી બાપાના ચરણમાં બેસી ગયો, તો બાપાને દયા આવી. અને બાપાએ કદાચ તમારા મારા ઉપર કૃપા કરવા માટે કે તમે ને હું આજ 200 વર્ષ પછી બાપા કેવા એક્ઝેક્ટ લાગતા એ જોઈ શકીએ, એટલા માટે બાપા કદાચ તૈયાર થયા. અને બાપાએ કીધું કાંઈ વાંધો નહીં, તમારી બહુ ઈચ્છા હોય, આગ્રહ હોય, પાડો ફોટો. લાકડી હાથમાં અને એ બાપા ઊભા રહી ગયા. અને એ જમાનામાં તો મોટી મોટી ફ્લેશ હોય, કેવી રીતે પ્રિન્ટ થતી, હવે તો મોબાઈલ આવી ગયા, ખિસ્સામાંથી કાઢે ને ધાડ ધાડ ધાડ. તો ઓલો બધું પહેલાના જમાના મોટી ફ્લેશ હોય ને બાપાને કીધું બાપા ઉભા રહ્યો, બાપા ઉભા રહી ગયા, બહુ સિમ્પલ ફ્લેશ ગોઠવીને જ્યાં એ ફોટો પાડવા ફ્લેશ થઈ, બાપાની એક આંખ બંધ થઈ ગઈ છે. અને આજે પણ જે તમે બ્લેક એન્ડ વ્હાઈટ ફોટો જુઓ છો જલારામ બાપાનો, એ ઓરિજિનલ જલારામ બાપાનો ફોટો છે. અને આજે પણ એ નિરખીને જુઓ તો બાપા એ ફ્લેશને લીધે બાપાની એક આંખ બંધ થઈ ગઈ છે. આજે પણ તમે વીરપુર જાઓ તો બાપાનો જે ઢોલિયો છે, વીરપુર જાઓ તો તમે એમ મન ન મનાવી લ્યો કે આપણે તો વીરપુર દર્શન થઈ ગયા, એમની એક એક વસ્તુને જુઓ, એને એક એક વસ્તુને ઓબ્ઝર્વ કરો. બાપાનો ફોટો રાખ્યો છે ઓરિજિનલ, ક્યાં રાખ્યો છે, ઢોલિયા ઉપર છે.